જ્યારે સપનાઓ જોઈ નહોતા શક્યા ને ત્યારે એને તમને કીધું હતું બેટા આવું બનાય, આવું જીવાય, આમ કરાય. અને તમે એવું કઈ રીતે માની શકો ને, અમને એવું બહુ બિંદાસ કહી શકો, અથવા તમારા ફ્રેન્ડ્સને એવું કે મારા મમ્મી પપ્પા મને સમજતા નથી. અરે દોસ્ત, ઘોડિયામાં 3 મહિનાનું 3 દિવસનું હતું ને, તારા રડવાના અવાજ ઉપરથી મમ્મીએ કીધું તું કે તને પેટમાં શેનું દુખે છે. અને તમે એમ કહો કે તમને સમજતા નથી. તમે અમને સમજાવવાનો પ્રયત્ન નથી કરતા. ક્યાંક તમારે તમારી વ્યાખ્યાઓ, તમારા સ્વપ્નાઓ, તમારી ઈચ્છાઓ, અપેક્ષાઓ અમને કહેવી જોઈએ. આ જગતમાં આ બે જ પાત્રો એવા છે, બે જ, કે જેને તમારા સુખની ચિંતા તમારા કરતાય વધુ છે. આ જગતમાં બે જ એવા પાત્રો છે કે જે તમારી તમામ ખરાબી, તમારા તમામ ગુના પછી, તમારા તમામ પાપ પછી, તમારી તમામ નિષ્ફળતા પછી તમારી માટે અડધી રાત્રે દરવાજો ખોલીને ઊભા હશે. આ બે જ પાત્રો. મને હંમેશા કોઈ મને ફાધરનું બેસ્ટ એક્ઝામ્પલ પૂછે ને તો હું ક્યારે અમિતાભનું નામ ન દઉં, હું સુનિલ દત્તનું નામ દઉં. સાહેબ, એ એવો પિતા જેને ખબર હતી કે એનો દીકરો ડ્રગ્સ લેતો હતો, એનો દીકરો આતંકવાદીઓ સાથેના કોઈકના સંબંધોમાં હતો, એના દીકરાને આટલા બધા અફેર હતો. સાહેબ, એ સતત એના દીકરાની બાજુમાં ઉભો રહ્યો તમામ લડાઈની અંદર, પોતે ખપી ગયો. અને આજે સંજય દત્ત જુદો છે, અભિષેક પાસે અત્યારે કઈ ફિલ્મો નથી. સંજય દત્ત પાસે આજે આટલા બધા ક્રાઇમ, આટલા જેલ પછી તે ફિલ્મો છે. તો તમે પિતા તરીકે ઉદાહરણ આપવું હોય તો સુનિલ દત્તનું આપો. સો ગ્રેટ. એટલે તમે પ્લીઝ અહીંયાથી સી, તમે તો વિચાર તો કરો, તમારો સમાજ તમારી ચિંતા કરી રહ્યો છે, તો તમારા મા બાપ તો તમારી ચિંતા માટે ક્યાંક અડધા થઈ ગયા છે. તમને અત્યારે જે કકડાટિયા મા બાપ લાગે છે ને, એ પહેલાં આવા નહોતા. એમણે તે પિક્ચરોની લાઇનમાં ઉભારીને બ્લેકમાં ટિકિટ લીધી છે, જે અત્યારે તમને એવું કહે છે ને કે આટલા બધા પૈસા ન વપરાય. એણે તે બાઇક ચલાવવાની ઈચ્છા હતી, એને તે રોયલ એન્ફિલ્ડ પર જવું જ હતું. જે મમ્મી માટે તમને આટલી બધી વિચારશો ને, એણે આ તમારા એ જ મમ્મીએ પોતાના કેટલા બધા સ્વપ્નાઓ એ માળિયામાં મૂકી દીધા છે, એવું કહીને કે હવે હું માં છું. પણ તમને ખબર છે અત્યારે તમને તમારા પિતા કંજૂસ, કકડાટવાળા, સતત ટોક ટોક કરતા કેમ લાગે છે? કારણ કે જ્યારે પહેલી વાર તમે પૃથ્વી પર આવ્યા ને, ત્યારે ડૉક્ટરે બિલમાં એવું કીધું કે સિઝરીના 75,000 થાય. એટલે પહેલી વખત એમને વિચાર આવ્યો કે હવે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે, હવે બચત કરવી પડશે. એટલે પગારમાંથી ધીમે ધીમે કટ શરૂ કરી. પહેલી વખત તમને બાલ મંદિરમાં મૂક્યા ત્યારે ખબર પડી કે હા, ભણવાનો ખર્ચો આટલા બધા ઉપર હોય. એટલે જે મમ્મી રોજ સાડી આ તે બધું લેતી હતી, એણે 12 મહિનામાં 10 સાડી કરી નાખી, કારણ કે એને ખબર છે કે હવે ભણવાનું શરૂ થયું છે. તમારા આવ્યા પહેલા એ મજા કરતા સ્ત્રી પુરુષ જ હતા. તમારા ભવિષ્યની ચિંતા માટે ક્યાંક એમણે કંજૂસ પણ થવું પડ્યું, થોડા ટકટકિયાય થવું પડ્યું, ની ફ્રસ્ટ્રેશનના હિસાબે ક્યારેક એ ઓવર રિએક્ટ પણ કરી જાય છે. પણ એ માત્ર ને માત્ર તમારી માટેનું છે. સો પ્લીઝ. અને બીજું, ક્યારેક તમને એવુંય લાગતું હશે કે તમારા મમ્મી પપ્પા જે પ્રેમ નથી. હું ઘણી દે એવું માનું છું કે ક્યારેક બે મા બાપોને એકબીજા વચ્ચે પ્રેમ ન હોય, પણ એનો અર્થ એ નથી કે તમને પ્રેમ નથી કરતા. ક્યારેક તમારા પ્રેમના કારણે એ બે જણા જોડાયેલા હોય છે. એને પણ એક ભર જવાનીમાં એવો વિચાર આવ્યો હશે કે મારે છૂટા છેડા લઈ લેવા છે. મમ્મીને 10 વખત એવું થઈ ગયું છે મારે ઘરની બહાર નીકળી જવું, પણ દરેક મા બાપ પાછા એટલા માટે વળ્યા છે કારણ કે એને ખબર છે એની પાસે સંતાન છે. તમે એ બંનેને જોડતી કડી છો. એમને પણ ઈચ્છા હતી, એમને પણ સ્વપ્નાઓ હતા, એણે પણ, એણે બધી જગ્યાએ તાળા મારી દીધા માત્ર એક માટે, કારણ કે તમે આવ્યા પછી એ માતા પિતા બન્યા છે. અને તમે બધી સરસ મજાની પેઢી છો, એટલે તમે ક્યારેક એવું વિચાર કરો કે તો એના ભવિષ્ય માટે એણે અમને પેદા કર્યા છે. સાચી વાત છે. આ આ આ સર્જન જ આખું ભવિષ્ય માટે છે. સર્જન આખી સાયકલ જ આવતીકાલ માટે છે. તમને મોટા કરવા માટેની જ છે. પણ તમે એ ન ભૂલો કે તમારું ભવિષ્ય પણ એની સાથે જોડાયેલું છે.
એ છે તો તમારે ભવિષ્ય છે. હું દરેક મા બાપને, અહીંયા બેઠેલા દરેક મા બાપને એક નમ્ર વિનંતી કરીશ કે એવરી યર તમારા સંતાનોને બે જગ્યા ચોક્કસ દેખાડો. એક અનાથ આશ્રમ, તમારા દીકરાઓનો જન્મદિવસમાં એમ કે ને સાંજે પાર્ટી કરવી, તો એમ કહેવાનું કે હા પણ બપોરે અમે કહીએ એમ પાર્ટી, અને એ પાર્ટી ચોક્કસ અનાથ આશ્રમમાં આવવી જોઈએ. એને ખબર પડવી જોઈએ કે તમે કોકને ઈચ્છા વ્યક્ત કરો અને તમારી ઈચ્છા વર્ષો સુધી પૂરી ન થાય. અને બીજી અમારા જેવી ડિઝેબલ સ્કૂલો, કે એને દેખાડો, કે એને ખબર પડે કે તમારી પાસે કશુંક અંગ ન હોય તો કેવી તકલીફ છે. તમે જોઈ ન શકો, તમે બોલી ન શકો, તમે ચાલી ન શકો, તમારી ઈચ્છા તમે વ્યક્ત ન કરી શકો, તમારા મોઢામાંથી લાળ પડતી હોય, અહીંયા માખીઓને તમે માખી ન ઉડાડી શકો એવી તકલીફવાળા લોકો આ પૃથ્વી પર ઘણું બધું કરી રહ્યા છે. પણ આપણી પ્રોબ્લેમ એ છે, દરેક બર્થડે પાર્ટીની વિરોધમાં જરાય નથી, જે બાળકને ખબર પણ નથી કે મારો પહેલા વર્ષનો બર્થડે છે, એ મમ્મીઓ પપ્પા ઝઘડીને ઝઘડીને પાર્ટી કરે, નહીં મારા દીકરાનો પહેલો જન્મદિવસ છે, શાનદાર હોના ચાહીએ, રિટર્ન ગિફ્ટ બેસ્ટ હોવી જોઈએ. એ બાળક માટે આપણે નથી કરતા, આપણે ક્યાંક સમાજને દેખાડવા માટે કરીએ કે જોઈએ આપણી પાર્ટી. અને તમે જો એવું માનતા હો કે પાર્ટીમાં લોકો જમીને તમારા બાળકને આશીર્વાદ આપીને જાય છે તો સોરી, એ પાર્ટીમાંથી જનાર દરેક વ્યક્તિ એક અફસોસ લઈને જાય છે કે યાર મારા છોકરાનું આવું નહીં કરી શકું, કારણ કે મારી આગળ આટલા પૈસા નથી. તમારે નક્કી કરવાનું છે કે તમારા દીકરાની બર્થડે પાર્ટીમાંથી કોઈ અફસોસ લઈને જાય કે તૃપ્તિ લઈને જાય. આપણે આપણી લાયકાત અને ઓકાત કરતાં પણ વધુ સંતાનને આપવાની ઈચ્છા કરીએ છીએ, અને પાછો શબ્દ એવો વાપરીએ છીએ કે જે અમને નથી મળ્યું ને અમારે એને આપવું છે.